नमस्कार मित्रों, मां आशापुरा न्यूज मां न्यूज लाइव में आपनो हार्दिक स्वागत छे। मित्रों, मां न्यूज महा कवरेज एटले के 182 विधानसभा नु अमे ग्राउंड जीरो उपर थी रिपोर्टिंग करवाना छी। त्यारे लोकोनी શું સમસ્યા છે, અત્યારે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વિધાનસભા એક અબડા સાથી અત્યારે વિધાનસભા 87 વિધાનસભા વિસાવદર હું પહોંચ્યો છું। એટલે મિત્રો, ઘણા બધા ક્યાંક ને ક્યાંક પરિવર્તનના મૂળમાં છે, ઘણી બધી લોકોની ક્યાંક ને ક્યાંક વિકાસને લઈને વાત કરવામાં આવે છે, ત્યારે વિસાવદરની નજીક એક પવિત્ર સતારધાર ધામ આવેલું છે, આપા ગીગાની જગ્યા છે। મિત્રો, સબ બધાએ લોકો એનાથી પરિચિત હશે કે આ એક ધર્મની જગ્યા સાથે જોડાયેલું છે, તો આપણે એ જાણવાની કોશિશ કરશી કે કેટલો વિકાસ થયો છે। પરંતુ એના પહેલાં જ્યારે ચૂંટણીની અત્યારે તૈયારી થઈ રહી છે ત્યારે હું થોડુંક ભૂતકાળમાં જઈશ। 1962માં મદીનાબેન નાગોરી કોંગ્રેસમાંથી જીત્યા હતા, 1967માં KD ભેસાણીયા SWA માંથી, પછી 1972માં કોંગ્રેસમાંથી રામજીભાઈ કરકર, પછી 1975માં ભેસાણીયા કુરજીભાઈ KM માંથી, ત્યારબાદ 1980માં રીબડિયા ધીરજભાઈ JNP, 1985માં રામાણી પોપટલાલ કોંગ્રેસમાંથી, ત્યારબાદ 1990માં ભેસાણીયા કુરજી JDમાંથી કુરજીભાઈ, અને 1900 પટેલમાં આપણા પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે ભાજપમાંથી અહીંયા શરૂઆત કરી હતી મિત્રો, અને ત્યારબાદ 1998માં પણ કેશુભાઈ પટેલ રિપીટ આવ્યા BJPમાંથી, 2002માં કલુભાઈ મેયાભાઈ એ BJPમાંથી, અને 2007માં ભાલારા, એટલે બે વખત કલુભાઈ રિપીટ થયા, બે વખત કેશુભાઈ, 2012માં પાછા GPPમાંથી કેશુભાઈ લડ્યા હતા, એટલે ગુજરાત પરિવર્તન પાર્ટી એમને જે બનાવી હતી એમાંથી વિજય થયા હતા, અને 2017માં રીબડિયા હર્ષદ કુમાર, જેને લગભગ મને એવા સમાચાર મળ્યા છે કે જે કોંગ્રેસની તાસીર છે એ પ્રમાણે કદાચ એમને અત્યારે કર્યું છે કે પક્ષ પલટો કર્યો, એક રાજીનામું આપી અને BJPમાં જોડાયા, એવું મને અહીંયા જાણવા મળ્યું છે। વાસ્તવિકતા આપણે શરૂઆત કોંગ્રેસથી કરશી। સાહેબ, શું નામ છે તમારું? કરશનભાઈ વાડદોરિયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ, વિસાવદર। કરશનભાઈ, કેટલો વિસાવદરનો વિકાસ થયો છે પછી આપણે આગળની વાત કરશી? વિસાવદરનો વિકાસ મુખ્યત્વે આમ જોઈએ તો ખૂબ જ પછાત રહ્યો છે આ તાલુકો, કારણ કે ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું અને અહીંયા કોઈ એવી ખાસ સુવિધાઓ પૂરી પાડવામાં આવી નથી, કે ST ડેપો છે કે સાસણ વિસાવદર રોડ છે, આ એક પણ પ્રક્રિયા થઈ નથી। કોંગ્રેસને પણ સાહેબ લોકોએ મોકો તો આપ્યો જ તો ને? કોંગ્રેસના તો ધારાસભ્ય શ્રી હતા, પણ સરકાર કોંગ્રેસની નહોતી એટલા માટે નથી થયું। અત્યારે ધારાસભ્ય તો હતા ને, હાલમાં કદાચ મને એવું જાણવા મળ્યું હતા, પણ સરકાર ન હોય તો ધારાસભ્ય પ્રત્યે ઓરમાયું વર્તન તો રાખે આ સરકાર? તો ઓરમાયું વર્તન કિનાખોરી વાળી સરકાર છે BJP, ઓરમાયું વર્તન કર્યું તો તમારા ધારાસભ્ય કેમ કોંગ્રેસમાંથી નારાજ થયા? એ તો એનો અંગત પ્રશ્ન હશે, કોઈ પણ ક્યાંક નસ દબાતી હશે એટલા માટે એ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા છે। ઘણા બધા ધારાસભ્ય સાહેબ એવું કરે છે કોંગ્રેસમાં, એ તો એનો જે વિષય છે એ તો આવે ને જાય, એ તો થતું જ હોય આમાં, પણ રિટર્ન આવ્યા છે કોઈ એવું લાગે છે? પણ રિટર્ન નો આવે તો કઈ નહીં, એમાં શું વાંધો, તમારે નવા ગોતવા પડશે ને, હવે નવા તૈયાર જ છે, આમ આદમી પાર્ટી આવી છે, આ તો સારું કહેવાય, એમાં શું, આમ આદમી પાર્ટી એ સારી જ છે, કોને હરાવ આવી છે, એ ભાજપને હરાવશે, અમારા માટે તો ફાયદો જ છે, કોંગ્રેસને ફાયદો છે। શું લાગે છે ભાઈ, તમે કોઈને હરાવવા આવ્યા છો કે તમે તમારું હિત જોવા આવ્યા છો, લોકોના કામ કરવા આવ્યા છો, શું કરવા આવ્યા? અમે તો એક વ્યવસ્થા પરિવર્તન કરાવવા આવ્યા છીએ, અત્યાર સુધી જે સીટ નામ છે તમારું, મુનેશ પોકિયા, વિસાવદર, આમ આદમી પાર્ટી, અમે એક વ્યવસ્થા પરિવર્તન તરીકે આવ્યા છે, નથી કોઈને હરાવવા કે નથી કોઈને જીતાડવા, અમે પોતે જ અહીંયા સત્તા સંભાળશું, અને જેટલું આ વ્યવસ્થા જે છેલ્લા 27 વર્ષથી જે કાંઈ કથળેલી ગુજરાતની હાલત છે એમાં પૂરતા સુધારા કેજરીવાલશ્રીએ જે ગેરંટી આપી છે એ નિભાવશું। વિસાવદરની કેટલી કથળેલી હાલત છે? વિસાવદરની વાત કરીએ તો સિંચાઈના પ્રશ્નો લગભગ 1995થી પેન્ડિંગ છે, રોડ રસ્તાના પ્રશ્નો પેન્ડિંગ છે, એટલે એવો કોઈ ખાસ વિકાસ વિસાવદરનો થયો નથી, ઔદ્યોગિક રીતે તો હાવ ઝીરો જ છે વિસાવદર વિધાનસભા, એટલે ખરેખર વિસાવદરમાં કોઈ પણ પ્રકારનો વિકાસ એવો થયો જ નથી। વર્તમાન ધારાસભ્ય હતા, એમને હમણાં 4-5 દિવસ પહેલા જ રાજીનામું આપીને પાછા BJPમાં જતા રહ્યા, શું કહેશો? કોંગ્રેસ અને ભાજપ બે માસિયાઈ ભાઈ બહેન છે, એટલે દરેક કોંગ્રેસીની અંદર એક ભાજપ છુપાયેલું જ હોય છે, આજે ભાજપ નથી તો અમે નહોતા ડિબેટ કરતા, પણ અમે એવું નક્કી કર્યું કે દરેક કોંગ્રેસીની અંદર એક ભાજપ હોય જ છે, આજ નહીં તો કાલ જાહે તો ખરા જી ફાઇનલ છે, અંદર છુપાયેલી છે BJP,
ખરેખર આમ આદમી પાર્ટી અને બીજેપી, બીજેપીની બી ટીમ આમ આદમી પાર્ટી છે. આમ તમે જોઈ લો તો અન્ના હજારેનું આંદોલન જ્યારે હતું કોંગ્રેસની સરકાર કેન્દ્રમાં હતી ત્યારે એમનો જોડીદાર કેજરીવાલ હતા, એ બેને સત્તા લેવા માટેનો એક કિમિયો હતો ભ્રષ્ટાચારને નામે. અત્યારે આ જે સરકાર છે પંજાબ અને દિલ્હીની, એમના તરફથી અહીંયા જે કેજરીવાલને પાછા અહીંયા સરકાર બનાવી છે અને એમ સાથે ઉતાર્યા છે, એ માત્ર ને માત્ર કોંગ્રેસના મત તોડવા માટેને એક ભારતીય જનતા પાર્ટીની જેમ આરએસએસ છે એમ આ પણ બી ટીમ છે કે કોંગ્રેસના મત તૂટે. ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે ભયંકર રોષ છે, એને એ ખાળવા માટે એને સામ દામ અને દંડથી આમ આદમી પાર્ટીને કોંગ્રેસને હરાવવા માટે ઉભી રાખે. એટલે બીજેપી નથી આવતી એનું કારણ એ છે કે આમ આદમી પાર્ટીને, હા એના માસીભાઈ નહીં એના બેનભાઈ છે એ અને એને બદલે આવ્યા છે. એટલે એમને મોકલી દે, એમને મોકલી દેતા છે એમના વતી, એમના વતી આવ્યા છે. તમે ખૂબ સરસ વાત કરી, લોકપાલ બિલની જ્યારે વાત કરવામાં આવી ભ્રષ્ટાચાર નાબૂદ કરવા પછી આ પાર્ટી બનાવવાની મજબૂરી કેમ પડી? પાર્ટી બનાવવાની જ્યારે રાજકારણ ક્યાંય પણ સમાજમાં કોઈ સુધારો લઈ આવવો હોય તો રાજકારણની અંદર ઉતર્યા સિવાય સુધારો શક્ય નથી. માનો છો તમે એક પત્રકાર તરીકે કે સુધારો શક્ય જ નથી. તો આમ આદમી પાર્ટીના જે કાંઈ નેતાઓ હતા જે સામાજિક હતા એણે નક્કી કર્યું કે ભાઈ સિસ્ટમને સુધારવી છે તો સિસ્ટમની અંદર દાખલ થવું જોઈએ, એના ભાગરૂપે પાર્ટી બનાવીને પાર્ટીને સારી સફળતા મળી. આજ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દેશમાં ગણીએ તો બે હરખી છે, બે સ્ટેટમાં એની સરકાર છે, બે સ્ટેટમાં અમારી સરકાર છે. વાત કરી લોકપાલ બિલની, શરૂઆત ઉહાંથી થઈ, કારણ કે જે તે વખતે કોંગ્રેસ સત્તામાં હતી અને ઉહાંથી આ ઉત્પન્ન થયું બધું. તો ભાજપે અહીંયા 27 વર્ષથી આ લોકપાલની નિયુક્તિ કરી જ નથી, હજી નથી કરી. કોંગ્રેસે કોઈ દી વિરોધ કર્યો? ઉલટાના આ 5 વર્ષમાં લગભગ 27 થી 30 જેટલા ધારાસભ્યો કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટાય અને હાલ ભારતીય જનતા પાર્ટીમાં વહી ગયા. એટલે તો કીધું કે આ બે માછીયા ભાઈ બહેન છે. તો તમને કહે છે એ તો હું, એ તો તમે, એ તો ગમે એ કહે ને, એની માય બીજો મુદ્દો જ નથી કહેવાનો. 8 વર્ષથી દિલ્હીની અંદર એની સરકાર છે, લોકપાલ વિધેયક કેમ નથી લઈ આવ્યા? લોકપાલ બિલની ખૂબ સરસ વાત કરી, લોકપાલ બિલની શરૂઆતથી 8 વર્ષ એટલે સાહેબ ત્રીજી ટર્મ કેજરીવાલની છે, લોકપાલ વિધેયક કેમ નથી લઈ આવ્યું? લોકપાલ બિલનું શું થયું? કેજરીવાલજી એમાં સાથે હતા? પૂરતું જાણતા નથી. દિલ્હી છે એ પૂર્ણ રાજ્ય નથી, ત્યાં લોકપાલ નિયુક્તિ શક્ય નથી. દિલ્હી છે એ એક કેન્દ્રના હવાલાથી હાલે છે, ત્યાં રાજ્યપાલ પણ હોતા નથી, ઉપરાજ્યપાલ શાસન ચલાવતા હોય, ત્યાં કોઈ લોકપાલની જરૂરિયાત. પંજાબમાં અમે હમણાં ચોક્કસ લોકપાલ વિધેયક પસાર કરી અને લોકપાલ આવી જાય. લોકપાલ આવી જાય ગુજરાતમાં? ગુજરાતમાં તો આમે હવે આવી ગયા એટલે બધું આવશે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી આવે એટલે બધું આવે. ભાઈ લોકો આમ આદમી પાર્ટી વાળા કહે છે કે કોંગ્રેસના ધારાસભ્યો આમાંથી આમાં આવી ગયા, પણ આમ આદમી પાર્ટીમાં પણ 80% લોકો ભારતીય જનતા પાર્ટીના જ છે. એવી રીતે ભાઈ શ્રી ઘણા લોકો બીજેપી છોડીને બીજેપીમાંથી એમને ત્યાં લઈ લીધા છે. એટલે બીજેપી અને આમ આદમી સુરતમાં પણ કેટલાય કોર્પોરેટર છે એ બીજેપીમાં જોઈન્ટ થઈ ગયા છે. એટલે એ તો એ બધું હોના છે, હોના છે. કોમન મેન છે મારી સાથે, કોઈ કોમન મેન શું લાગશો? કોમન મેનને મારે જરૂર છે, કારણ કે પાર્ટીઓ અત્યારે પક્ષમાંથી અદલ બદલ થતા હોય છે. આ શું લાગે છે વડીલ તમને, આ રાજકારણ કઈ પ્રકારનું ખેલાયું છે? ઓલાપા આમાંથી જાય, આ ભાઈ આમાંથી જાય, એ એમનો અંગત સ્વાર્થ છે ક્યાંક ને ક્યાંક પબ્લિકની સેવા માટે જાય? પબ્લિક માટે કંઈ નથી જતા, પબ્લિક માટે નથી જતા, એનું પોતાનું જ કરવા જાય છે, પોતાનું કરવા જાય છે. તો શું આપણું શું થવું જોઈએ? આપણા ધારાસભ્ય કેવા? આપણા કોઈ પણ જાતના કામ નથી થતા. મેં પોતે લેન્ડ ગ્રેબિંગની સહ અરજી કરી ગૌચર માટેની, તો સહમાંથી એકમાં ગુનો લાગતો જ નથી. વિસાવદર તાલુકામાં લેન્ડ ગ્રેબિંગ લાગતું જ નથી. કેમ નથી લાગતું? વિસાવદર કાયદો, વિસાવદર તાલુકાને બાદ કરી નાખો, આદિવાસી છે એટલે આદિવાસી છે. વિસા બહુ સરસ વાત કરી મિત્રો, ગંભીર બાબત છે. ઘણી જગ્યાએ આપણે જોતા હોય તો લોકો અને ઘણી વખત મીડિયામાં આવતું હોય કે રખડતા ઢોરોનો ત્રાસ, પણ રખડતા ઢોરોનો ખરેખર ત્રાસ નથી, કારણ કે એમની જે જમીન છે ગોચર એ ક્યાંક ને ક્યાંક ખવાઈ ગઈ છે. એટલે જો આપણાને પણ કુદરત કદાચ ઘરમાં આપણી ઉપર આફત આવે, આપણા ઘર તૂટી જાય કે ભૂકંપ આવે, એવી કોઈ આફત આવે, આપણી જો વસ્તુ છીનવાઈ જાય તો આપણે પણ રોડ ઉપર આવવું પડે. એટલે આ અહીંયા 2 પગાનો ત્રાસ નથી, 4 પગાનો ત્રાસ છે. 4 પગાએ જ્યારે આ ગોચર દબાવી ત્યારે આ બધી આ પોઝિશન ઊભી થઈ. પરંતુ વિસાવદરની જે સ્થિતિ છે અત્યારે શું છે, શિક્ષણની શું સુવિધા છે, આરોગ્યની શું સુવિધા છે, રોડ રસ્તા કેવા છે, એને લઈને વાત કરવી છે, અને જરૂરિયાત શું છે? આરોગ્યમાં તો જો આપણે આ સરકારી દવાખાને જાઓ તો પીસીએમ તમને નથી આપતા, બધી દવા બહારથી લખીને આપે છે, ઉપરથી આવે કે નથી આવતી ખબર નથી. અને ગૌચરમાં કલેક્ટર મામલતદારના હુકમ થઈ જાય, મામલતદાર પોતે ખાલી કરાવવા મારા ભેગા રૂબરૂ આવ્યા તો દબાણ કરતા હોય મામલતદારને ગાયરું દઈને કાઢી મૂક્યા. શિક્ષણની ને આરોગ્યની વાત કરવા જાય તો શિક્ષણની, શિક્ષણમાં તો સારું છે,
સ્કૂલ વા સરકારી સ્કૂલ છે હા ચાલુ છે બંધ ચાલુ છે હે વિદ્યાર્થી સંખ્યા ઓછી છે પ્રાઇવેટ સ્કૂલ માં વધારે પ્રાઇવેટ સ્કૂલ માં વધારે એટલે શિક્ષણ નબળું પડે છે હા શિક્ષણ શું કહેશો વડીલ તમે તમે આસેમ પાર્ટી સાથે જોડાયેલા છો આવતા રહ્યો ઓરા આવતા રહ્યો આવતા રહ્યો શું નામ આપણે કોમન મેનની જરૂર છે પક્ષા પક્ષી થશે વાયદા થશે પણ આપણે શું જોઈશે આપણે નક્કી કરવાનું શું આમાં અટાડે તો વિસાવદર ખાડામાં કહે છે વિસાવદરમાં ખાડામાં ખાડામાં વિસાવદર છે અત્યારે ખાડામાં વિસાવદર છે વિસાવદર કેમાં ખાડા નથી ને વિસાવદરમાં ખાડા નથી ખાડામાં વિસાવદર છે કઈ પ્રકારે ખાડામાં છે ચારે કોર તમે આવ્યા તમે જોયા છે રસ્તા ઉપર ખાડા હા એ તો રોડ માં ડિસ્કો થતો વિસાવદરમાં અટાણે 25-30 હજાર ની વસ્તી છે પ્રોપર ગામમાં છતાં અટાણે મામલતદાર ની પોસ્ટિંગ નથી વિસાવદર ની અંદર ડીડીઓ નથી બેસણ થી બાર થી આવતા પેલા મામલતદાર અટાણે મામલતદાર ની જગ્યા ખાલી છે લોકોને એને બેસણ નું કાર્ડ કઢાવવું હોય તો કે ભરતી ફૂલ થઈ ગઈ છે ગુજરાત સરકાર છે એ ભારતીય જનતા પાર્ટી ની છે એટલે એ તો કિનાખોરી અહીંયા નહીં આખા ગુજરાત માં ક્યાંય આરોગ્ય ક્ષેત્રે ઝીરો છે આ તો ખાલી કાગળ નો વાઘ છે કાગળ ઉપર બધી વાહ વાહ છે બાકી આખા ગુજરાત માં ક્યાંય કોઈ પણ જાતનો વિકાસ છે જ નહીં માત્ર મીડિયાને ખરીદી અને માત્ર ટીવી જાહેરાતો પેરેસ નોટમાં આપીને જ બતાવે છે બાકી વિકાસ ક્યાંય છે જ નહીં વિકાસ ક્યાંય છે જ નહીં એનસીપીના કાર્યકર્તા મારી સાથે આવ્યા છે શું નામ છે સાહેબ હરેશભાઈ અત્યારે ડિબેટ ચાલી રહી છે કે વિસાવદરનો વિકાસ કઈ રીતે થવો જોઈએ કેટલો વિકાસ થયો છે શું કહેશે અત્યારે ચોથો પક્ષ તૈયાર થયો છે આમ આદમી પાર્ટી અત્યારે છે કોંગ્રેસ છે બીજેપી છે અને કદાચ આપ પણ એનસીપી પણ મેદાનમાં લડવાની હા એનસીપી મેદાનમાં છે એનસીપી મેદાનમાં છે એટલે કેટલો વિકાસ થયો છે શું નામ તમારું હરેશભાઈ જાની હરેશભાઈ કેટલો વિકાસ થયો છે વિશાલ તમે ભાજપ વાળા ને એને પૂછો તો એને ખબર પડે ભાજપ વાળા સાહેબ આવતા નથી આપણે એને પૂછો ખબર પડે કેટલો વિકાસ કર્યો કેટલો ખવાઈ ગયો હમણાં ખવાઈ ગયો ધારાસભ્ય તો કોંગ્રેસ ના ધારાસભ્ય પાણી બેહી ગયો ધારાસભ્ય પાણી બેહી ગયો હવે શું લાગે અમને ગૌરવ હતું કે અમારો કોંગ્રેસ નો ધારાસભ્ય છે પણ એ હવે બેહી ગયા પાણીમાં હવે નવો મોડલ ગોતશે એને સહકાર એ વળી પાછા બેહી જશે તો હવે જોઈ સમય સમય ની વાત છે સાહેબ એવું બહુ તકલીફ થાય કોંગ્રેસ માં તકલીફ મોટી છે તો અમારે એનસીપી ને ઉભા રાખશો તો એનસીપી માં રાખશો ઉભા આમ આદમી પાર્ટી ની હવા છે શું કેશો વડીલ ગમે એની હવા હોય છૂટા હે કોંગ્રેસ કોંગ્રેસ ને કોંગ્રેસ આ વખતે 100% ગુજરાતની અંદર કોંગ્રેસ સંપૂર્ણ બહુમતી સાથે ચૂંટાવાની છે કઈ રીતે લોકો ભારતીય જનતા પાર્ટીના શાસનથી ત્રાહિમામ થઈ ગયા છે પેટ્રોલ ડીઝલ ગેસ તમામ ક્ષેત્રે ભાવ વધારો છે શિક્ષણ ખાડે છે આરોગ્ય તંત્ર ખાડે છે કોઈ પણ પ્રકારની નાના નાના વિધવા સહાય હોય કે નાની ગરીબ લક્ષી કલ્યાણ યોજના હોય એના પૂરતા નાણાં 6-6 મહિને 1 વર્ષ દિવસ સુધી આવતા નથી એટલે તમામ ક્ષેત્રે આ સરકાર નિષ્ફળ નીવડી છે અને એનો સીધો ફાયદો કોંગ્રેસને થવાનો છે સરકાર નિષ્ફળ ગઈ છે સરકાર કારણ કે 5 વર્ષ ધારાસભ્ય હોય એવું બની શકે કે ઉપર લેવલ એનું ના હાલે ધારાસભ્ય ધારે તો ન કરી શકે વિકાસ ધારાસભ્યની જે મર્યાદાઓ હોય મર્યાદામાં રહીને એ કામ કરતા હોય સરકાર કિનાખોરી રાખે છે પણ આજ ભાજપ છે જ નહીં તો અમારે તો પ્રશ્નો તો એની હામાં છે કારણ કે સત્તામાં એ છે 27 વર્ષ કોંગ્રેસ તો હતી નહીં અહીંયા દેખાવાની નથી એટલે તમે કોંગ્રેસને ભૂલી જાઓ એ વાત જ મૂકી દો એટલે કોંગ્રેસની વાત તમે આવતા રહો વડીલ આ બાજુ આવતા રહો શું કહેશો મિત્રો અહીંયા મિક્સ ખીચડી છે એટલે મજા આવશે કઈ વાંધો નહીં એકાબીજા માંથી એકાબીજા તપેલા છે પણ વાત આપણે કરવી છે વિસાવદર ના વિકાસ ની કોંગ્રેસના વડીલે એમ વાત કરી કે વિકાસ નથી થયો ક્યાંક ઉપરથી અમને સહકાર નથી મળ્યો શું કામ ના મળે કારણ કે ધારાસભ્યોના ફરજમાં આવે પબ્લિકે એને ચૂંટ્યા છે કોઈ સરકારે તો ચૂંટ્યા નથી પબ્લિકે ચૂંટ્યા તો પબ્લિકના કામ ન થાય તો પબ્લિકને સાથે લઈને રજૂઆત તો કરી શકે ને ધારાસભ્યો પણ ધારાસભ્ય ઘણા ટાઈમથી ભાજપના ખોળામાં બેઠા હતા શું વિકાસ થાય અમારા વિસાવદરમાં ઘણો વિકાસ છે ડાન્સિંગ રોડ છે જ તમારે જ્યાં જોવું હોય ત્યાં ડાન્સિંગ રોડ છે કમરના દુખાવો હોય તો દવાખાને નથી જવું પડતું આ રોડ ઉપર એકવાર હાલી જવાનું દુખાવો વ્યા જાય છે
आम आदमी पार्टी आवशे शुं लागे छे तमने? आम आदमी पार्टी आवशे तो चोक्कस काम करशे, स्वास्थ्य माटे काम करशे, बाळकोना अभ्यास माटे काम करशे, रोजगारो माटे काम करशे, चोक्कसथी काम करशे, ચોક્કસથી કામ કરશે. મારે બાપુ તમને મળવું છે. કઈ ગયા અમારા એનસીપીના બાપુ કે હરેશભાઈ? હરેશભાઈ મારે એનસીપીની વાત કરવી છે, કારણ કે બીજેપી અત્યારે સત્તામાં હતી, કોંગ્રેસ પણ સત્તામાં હતી, પણ જ્યારે સાહેબ આવું થાય ત્યારે પ્રજા બહુ પીડાતી હોય છે, કારણ કે પ્રજા ભરોસો રાખે અને ટપાટપી થાય. પ્રજાને સમજવાનું છે, પ્રજાને સમજવાનું છે. આમ ઉમેદવારે કોઈ નથી સમજવાનું, પ્રજા સમજે ને તો વિકલ્પ નામ આવશે, બાકી કાંઈ વિકલ્પ આવે નથી. આવતે આમાંથી આમાં આમાં થાય છે. એટલે પરિવર્તન સાહેબ જરૂરી છે, જરૂરી છે, 105% જરૂરી છે. પ્રજા બધા જે જે અટવડે છે ને એ બધા એક એક વાર થપ્પડ મારવાની જરૂર છે, તો બીજી વાર કરે નહીં એવું. સાહેબ એનસીપી સમગ્ર ગુજરાતના 182 લડશે? નહીં, અમારે કોંગ્રેસ હારે ગઠબંધન કરવાનું છે. કોંગ્રેસ જે સીટ ફાળવે ને એમાં અમારે લડવાનું છે. અમારે કોંગ્રેસનો જે ઉમેદવાર છે ને ટેકો આપવાનો છે, કોંગ્રેસના ઉમેદવારને ટેકો આપવાનો છે. બરોબર છે. તો અત્યારે આમ આદમી પાર્ટી આવે છે, એનું વજૂદ શું છે? એને ખબર, અમને અમને અમારી ખબર હોય, અમારી અમારી ખબર હોય, એની રીતે હોય, અમે અમારી રીતે હોય, એમાં વજૂદ કોઈ કોઈ નહીં. વાત તો એમને વિકાસની કરી છે, એમને વીજળીની વાત કરી છે, ખેડૂતને દેવા માફની વાત કરી છે, ઘર ઘર પૈસા દેવાની વાત કરી છે, ગેરંટી કાર્ડની વાત કરી છે. વાત તો બધા કરી, હું આગળ કરતો એનસીપી દ્વારા બધું કરતો, પક્કા કરી શકું એમ છું. કેમ નથી થતું એ ઉપર લેવલે, એ ઉપર લેવલે હોય, આ તો ખાલી વાતું કરવાની હોય. ઉપર લેવલે હોય ભાઈ, તમારાથી થશે. પબ્લિક જાગૃત છે, અત્યારે સોશિયલ મીડિયાનો યુગ છે, લોકો કને બધાએ વાયદા કરેલા વિડીયો પડ્યા હશે, સમય જ બતાવશે શું થશે. પરંતુ તમે શું કરશો? આમ આદમી પાર્ટીની આજે ગુજરાતની અંદર બે સ્ટેટમાં એનું શાસન છે, અને એણે જે વચનો આપ્યા છે એ એણે અહીંયા બધા પૂર્ણ કર્યા છે. પંજાબની અંદર હજી નવી નવી સરકાર આવી છે, ત્યાં હજી કામગીરી ચાલુ છે. આજે ત્યાં લાઇટનું બિલ 0 આવવાની શરૂઆત. કોંગ્રેસ ઉપરથી લોકોને વિશ્વાસ ઉડી ગયો છે કે જેને જીતાડીએ છીએ. આજે અમારા કોર્પોરેટરો વહી ગયા, વિસાવદરના કોર્પોરેટરો કોંગ્રેસ છોડી અને ભાજપમાં વહી ગયા, આજે અમારા ધારાસભ્ય ગયા. એવી રીતે ગુજરાતમાં એક સિલસિલો છે કે કોંગ્રેસમાં જીતીને પ્રધાન થવું હોય તો ભાજપમાં જવું પડે. એટલા માટે લોકોને હવે ભરોસો ઉડી ગયો છે કોંગ્રેસમાંથી, એટલા માટે આમ આદમી પાર્ટીની સરકાર બનશે ગુજરાત. કોંગ્રેસમાંથી લોકોને ભરોસો ઉઠી ગયો છે સાહેબ, અને વાત કરીએ તો બીજેપી આવતી નથી, શું કહેશો? કારણ કે બીજેપી તો આવતી નથી, તો આપણે કેવું કે ને જો આ પબ્લિક ને કા આમ આદમી પાર્ટી જો કોંગ્રેસમાંથી ધારાસભ્યો કે બીજા ત્રીજા નગરપાલિકાના સભ્યોને પહેલી વસ્તુ થઈ તો લેવાની જરૂર શા માટે પડે છે? એમની કોઈ તાકાત નથી કે નથી કોઈ આમ આદમીની પાર્ટી. કોંગ્રેસ જ એવો એક ગઢ છે કે એની પાસે પુષ્કળ પ્રમાણમાં નેતૃત્વ છે, ધારાસભ્યો પણ પ્રજા ચૂંટાવે છે. જો કોંગ્રેસ ઉપર વિશ્વાસ ન હોય તો કોંગ્રેસ ચૂંટાય કેમ ને, ચૂંટાય વગર લઈ કેમ જાય, એ એક પ્રશ્ન છે. એટલે કોંગ્રેસને લોકો મત કોંગ્રેસને જ આપવાના છે, અને કોંગ્રેસ જ ચૂંટાવાની છે, અને કોંગ્રેસને ચૂંટાવી છે એટલે જ એમાંથી લોકો જાય છે ને. એટલે કોંગ્રેસ એક વિશાળ પક્ષ છે, અને એમાં સત્તામાં પણ ખૂબ લોકો કોંગ્રેસના ચૂંટાય છે. પણ સાહેબ એક એક પાંદડું ખરતું જાય તો પછી આખું ઝાડ જ સુકાઈ જાય, એટલે 10 નવા આવે. કોઈ કોઈ એવી પાર્ટી ન હોય કે એમાં એક કડે એટલે 10 નવા. લોકો સાહેબ એમ કહે છે કે મૂળમાંથી બધું લોકો ચૂંટાવે છે તો લઈ જાય છે ને, ચૂંટાવે જ છે લોકો, ચૂંટાવે છે. કોંગ્રેસમાં જ એને ચૂંટાવવું પડે તો જ ભારતીય જનતા પાર્ટીમાં કે આમ આદમી પાર્ટીમાં જઈ શકે. એમને એમ કીધું કે મત કોંગ્રેસને દેવો તો ભાજપને દીધા, પણ એ તો એ વાત કરે છે ને, લોકો તો મત દે છે ને. હાલો આમ આદમી પાર્ટીનો અમારે ધારાસભ્ય લેવો છે, ધારાસભ્ય ક્યાં, લોકો એ ચૂંટાવ્યા જ નથી. એ તો નવી છે ને સાહેબ, નવી તો કાંઈ નવી હોય તો શું છે, તો નવી હોય તો ચૂંટાવો તો જોઈએ ને બીજે કે જે ક્યાંય. અને એ વાત મુદ્દાની નથી, ગુજરાતમાં ગુજરાતની અંદર આઝાદીથી અત્યાર સુધીમાં કોઈ ત્રીજી પાર્ટીને ગુજરાતના લોકોએ સ્થાન આપ્યું નથી. માત્ર ને માત્ર એની બી ટીમ તરીકે દરેક પાર્ટીઓ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે ઉતરી છે. પછી જીપીપી હોય કે મહાગુજરાત પાર્ટી હોય, તમામ પાર્ટીઓ છે એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે જ ઉતરી છે. એ કોઈ સફળ ગુજરાતની અંદર થઈ નથી, માત્ર એકાદ સીટમાં કે બે સીટમાં સમેટાઈ ગઈ છે. આમ આદમી પાર્ટી અત્યારે પંજાબ અને દિલ્હીની વાત કરે છે, એ રજૂ કરે છે અહીંયા કે અમે આ કરી ગુજરાતની છે, પંજાબ ને દિલ્હીની ક્યાં ચૂંટણી છે? પણ એ બતાવે છે કે અમે આ કામ કર્યા. ખરેખર આપણે ચંદ્રન સૂર્યન અને બધેને બતાવી શકીએ, પણ ઓરિજિનલ સ્થિતિ તો આપણે અહીં સ્થળ ઉપર દિલ્હીમાં નું કામ થયા છે ને સાહેબ. એમ તો પંજાબમાં સરકાર કોંગ્રેસ ની હતી, દેવા નાબૂદ થયા છે. આખા દેશની અંદર કોંગ્રેસ ની સરકાર હતી ત્યારે ખેડૂતોના 72,000 કરોડના દેવા નાબૂદ થયા હતા. અત્યારે જે કઈ સુવિધાઓ છે એ કોંગ્રેસ ને સરકારે બનાવેલી સુવિધાઓ છે. પ્રાથમિક શાળા હોય, આરોગ્ય કેન્દ્ર હોય, રોડ રસ્તા હોય, નિશાળ, દરેક ક્ષેત્રે આરોગ્યની સુવિધા હોય, દવાખાના હોય, કોને બનાવ્યું છે?
કોંગ્રેસની સરકારે બનાવ્યું છે, ડેમ તમામ કોંગ્રેસની સરકારે બનાવ્યા છે, કઈ આમ આદમી પાર્ટીએ કે ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યા છે? મને આમ આદમી પાર્ટી સાહેબ આવી નથી ને અત્યારે ગુજરાત, આવી નથી તેને કહેવાનો કોઈ અધિકાર નથી ને? કહેવાનો અધિકાર નથી ભાઈ, આમ આદમી પાર્ટી આવી નથી એટલે કહેવાનો અધિકાર નથી, પણ શું કહેશો કે 27 વર્ષ સુધી બીજેપીએ શાસન કર્યું તો ક્યાંક ને ક્યાંક વિપક્ષમાં કોંગ્રેસ નબળી પડી છે? 100% કોંગ્રેસ નબળી જ પડી છે, એટલે જ આ બધું જે હાલતો જે ખરાબ છે આજે તમામ. ખુદ ભાજપના મંત્રીઓએ પણ સ્વીકાર્યું છે કે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં ઘણો બધો ભ્રષ્ટાચાર થાય છે, તો ક્યાંક ને ક્યાંક વિપક્ષ પણ નબળો જ પડ્યો છે. આજે આ મજબૂત વિપક્ષ આવતા ભાજપને કેટલું બધું બદલાવવું પડ્યું, ખુદ સરકાર કેબિનેટ સાથે આખી સરકાર બદલી. શા માટે આમ આદમી પાર્ટીનો ખાલી પગ પડ્યો? હજી તો ધારાસભાની ચૂંટણી અમે લડ્યા નથી, ત્યાં આખું સરકારનું પરિવર્તન ભાજપને કરવું પડ્યું. જે મુદ્દા છે ભાજપની વિરુદ્ધ જ છે, કારણ કે 27 વર્ષ એણે શાસન કર્યું, પણ કોંગ્રેસે એટલી નબળી પડી છે વિપક્ષ તરીકે. કોંગ્રેસ હવે આવી છે પાછી માર્કેટમાં? માર્કેટમાં તો તમારા ચેનલના માધ્યમ દ્વારા કોંગ્રેસ તેમજ ભાજપવાળાઓને થોડીક મારે વાત કેવી છે કે સમજી લ્યો કે ભાજપવાળાએ ગૌરવ યાત્રા કાઢી, તો ભાજપવાળાએ શેની ગૌરવ યાત્રા કાઢે? કોંગ્રેસના ધારાસભ્યો ખરીદાય એને ગૌરવ યાત્રા છે, પેટ્રોલ ડીઝલના ભાવ વધારાય એની ગૌરવ યાત્રા છે, કે પછી આ શિક્ષણ નબળું છે એની ગૌરવ યાત્રા છે, પૈસાનો ભ્રષ્ટાચાર કરે એની ગૌરવ યાત્રા છે? શેની ગૌરવ યાત્રા લેવા નીકળાય? અને સાઈડમાં આપણે કોંગ્રેસના લોકોએ ભાજપ જોડો યાત્રા કરી, ઓલા ભારત જોડો, સોરી બોલવાનું બાદમાં હતું, બોલવાનું પહેલાં થઈ ગયું કે ભારત જોડો યાત્રા કરી, પણ એ લોકો ભારત જોડો યાત્રામાં નથી આવ્યા, એ ભાજપમાં જોડાવ યાત્રા આવી છે સાહેબ. મારો પ્રશ્ન વ્યક્તિઓને તેમજ જનતાને એટલો જ છે કે આ બે યાત્રાઓ કાઢી છે તો એમાં કંઈ કાઢી લેવાનું છે નહીં? તમે કઈ યાત્રા કાઢશો તો હવે? અમારી તો ઓલરેડી તિરંગા યાત્રા ચાલુ છે, અમારો આખે આખું આમ આદમી પાર્ટીનું કામકાજ ચાલુ છે, સંપૂર્ણ બહુમતીથી જીતશું, કામ કરીને બતાવશું. ઉપર જતા જેટલી કેજરીવાલજીએ ગેરંટી આપેલી છે એમના કાર્ડ વિતરણ અમે પણ કરેલા છે, એ ગેરંટી આપીને બતાવશું અને જનતાનો વિકાસ કરીશું. જનતાનો વિકાસ કરશે? અત્યારે યાત્રાનો ટ્રેડ બહુ ચાલે છે, બધા યાત્રાઓ કાઢે, યાત્રાથી પબ્લિકને કેટલો ફાયદો થાય? યાત્રાને એનાથી જાણકારી મળે શું ચાલી રહ્યું છે, એનાથી લોકો એમના વિશે ચર્ચાઓ કરે અને એમની જાણકારી મેળવે. આમ આદમી પાર્ટીને તમે શું કહેશો, કઈ યાત્રા કાઢ્યું છે? બે તો થઈ ગઈ. આમ આદમી પાર્ટીની તો દરેક પાર્ટીઓ જે ચૂંટણીની અંદર જે આવે છે નવી નવી પાર્ટીઓ, એ એક આ ફુદા જેવું છે કે એક વખત ઉડીને વહી જાય બે કલાકમાં નાબૂદ થઈ જાય, એમ ચૂંટણી વહી જાય એટલે આમ આદમી વિકાસ જાય અને બીજી પાર્ટી આવશે. એટલે આ સતત આ એક સિલસિલો ભારતીય જનતા પાર્ટીનો છે, ઘણી બધી પાર્ટીઓ આવીને વહી ગઈ એટલે આ ઓલા રાફડાના ફુદાની માફક છે, અત્યારે ખૂબ ઉડશે, પણ જેવી ચૂંટણી આવશે એટલે મતદાનના 5 વાગે એક પણ ગોત્યા જડવાના નથી. ગોત્યા નહીં મળો, તમે ગોત્યા નહીં જડો, તમે ગોત્યા નહીં જડો, આવતા રહ્યો તમે ગોત્યા નહીં જડો એમ કે પછી ઉડી જશો. 100% ગોત્યા નહીં જડે, પણ કોંગ્રેસ વાળા તમારે આખા ઓલ ગુજરાતમાં જોઈ લો, ગોત્યા નહીં જડે. 100% વાત છે અમારા વડીલશ્રીની, પણ કોંગ્રેસ વાળા ગોત્યા નહીં જડે. ટિકિટો જાહેર થાય ને, ત્યાં 2-4 વૈધા છે એ હોતે ને જાહેર, બુકિંગ છે જ ને, બુકિંગ ચાલુ છે, બુકિંગ ટિકિટો જાહેર થશે તો એ કે વત્યા છે એ બુકિંગમાં, તો એ તો આવનારો સમય કહેશે, એ તો આવનારો સમય કહેશે. અમારે તો ઉમેદવારો જડશે, પણ આમ આદમી પાર્ટીને તો ઉમેદવારો પણ મેળવવા ખૂબ ફાકા પડવાના છે. અમે તો 42 સીટો જાહેર કરી દીધી છે, હજી એ એક પણ સીટ જાહેર નથી કરી. કોંગ્રેસ કે બીજેપીએ હજી એક પણ સીટ જાહેર નથી કરી. અમે આજની તારીખે 42 સીટો જાહેર કરી દીધી છે અને આવનારા દિવસોમાં એની પહેલાં 182 ને 182 સીટો જાહેર કરી દેવું, અને તમામ જગ્યાએ અમે ચૂંટણી લડશું. અને કોંગ્રેસનું હું તમને ઠેકીને ચેલેન્જ કહી દઉં કે 182 ઉમેદવારો જાહેર કરશે, પણ લડી 165 ઉપર નહીં શકે. બીજા ફોર્મ ખેંચાઈ જાહે, બિનરીફ મેન્ડેટ ફાટી બિનરીફ, તો તમે હશો ને સામે, એટલે એમ બિનરીફ નહીં, ઈ બિનરીફ, કોંગ્રેસ આઝાદ, કોંગ્રેસ આઝાદ, કોંગ્રેસ બિનરીફ થઈ જાય, કોંગ્રેસ બિનરીફ થશે તો આમ આદમી પાર્ટી, આમ આદમી પાર્ટી ઉમેદવાર જ ક્યાં ગમે ત્યાં રોડ ઉપર લાવીને મૂકી દે, એ થોડા ટકવાના છે. ઉમેદવારો નથી, એ પણ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી ઉપર આશા રાખીને બેઠા છે કે ત્યાંથી કોણ નિરાશ થાય અને અમે ટિકિટ આપીએ, એટલે ત્યાંથી જે નિરાશ થઈને આવ્યો હોય એને ટિકિટ આપે, એટલે એની દશા તો એ જ થવાની છે. દિલ્હી અને પંજાબમાં પણ બધાએ જોયું છે, અમે તો શિક્ષિત અને સોશિયલ વર્કરોને ટિકિટ આપીએ છીએ, બને ત્યાં સુધી શિક્ષિત જ હોય છે. જેમ કે પંજાબના સીએમને પણ એક અમારા સામાન્ય માણસે હરાવ્યા હતા, એટલે એવું ન હોય કે સામાન્ય માણસ ન જીતે,
તમે એક વસ્તુ સમજી લ્યો, દિલ્હી ઓલા પંજાબના સીએમને એક સામાન્ય મોબાઈલ રિપેરિંગની દુકાનમાં કામ કરતા માણસે હરાવ્યા છે, તો અમારે તાકાતવર માણસો જ હોય છે, કારણ કે શિક્ષિત અને ક્યાંક સામાજિક કાર્ય કરતા માણસોને જ અમે આમાં ઉતારીએ છીએ. રેવડીનું ચલણ બહુ છે આખા ગુજરાતમાં, કોઈને ખબર નથી, પણ રેવડી અત્યારે બહુ આવી માર્કેટમાં. શું મીઠી લાગે રેવડી? તો અત્યારે કોને મીઠી ન લાગે. કઈ રેવડી કહેશો તમે? કારણ કે બીજેપીએ તો કીધું. હા, અમે તો એને કોઈ ધ્યાનમાં જ લેતા નથી, એ વાત એની હાવ અંબક ગોળો છે, ગલત છે વાત. એટલે સ્વાદ મળશે રેવડીનો? રેવડીનો સ્વાદ અમથો મળે જ છે એમના દ્વારા. હાવ શું છે રેવડી? એટલે શું છે રેવડી? બહુ પ્રખ્યાત થઈ. રેવડીની વાત કરે કે ગમે એની વાત કરે, આજ ભાજપે પણ હિમાચલ પ્રદેશમાં 125 યુનિટ ફ્રી આપવાની વાત કરી છે. અમે તો અગાઉ બે સ્ટેટમાં કરીને પણ બતાવ્યું છે એ વાત કરે રેવડીની. અને અમારી પાછળ કોંગ્રેસે પણ, રાહુલ ગાંધીએ જ્યારે અહીંયા સભા હતી તો એણે પણ મોટો બધો રેવડો આપતા ગયા છે. એણે તો ક્યાંય કર્યું નથી, અમે તો કરીને બતાવીએ. એ કયો રેવડો હતો રાહુલ ગાંધીએ દીધો? એ તો એને ખબર, કોંગ્રેસે તો જે કર્યું છે એ કરે જ છે દરેક રાજ્યોની અંદર. કોંગ્રેસે મેં ઘણા ભાઈ અસંખ્ય કામો કર્યા છે, ભારતીય જનતા પાર્ટીએ તો એ કર્યા નથી, નથી આમ આદમી પાર્ટીએ કર્યા. હવે વિસાવદરની વાત કરવી છે આપણે. વિસાવદરને ફાયદો થાય સ્થાનિકની, પક્ષા પક્ષીની વાત મૂકી અને સ્થાનિક મુદ્દા છે એની વાત કરો. સ્થાનિક મુદ્દા એવી કઈ કઈ ખૂટતી કડીઓ છે કે તમે લોકો સમક્ષ મૂકવા માંગો છો કે આ કામ અમે કરશી? એ કઈ હારી કડી જ નથી, એમાં ખૂટતી ગોતવાની જ ક્યાં છે? વિકાસ થયો છે વિસા? 27 વર્ષમાં થયો જ નથી. હા, તો હું એ કઈ પૂછવા માંગુ છું કે આપણે કયો છે, આપણે કયો વિકાસ કરવો છે લોકોને? અમે આવશું તો ત્યાં કોંગ્રેસે જે બનાવેલી તમામ વસ્તુઓ અત્યારે હયાત છે એને પુનરોદ્ધાર કરવાનો છે. માનો કે આરોગ્ય છે, દવાખાના ઊભા કરેલા છે, પણ એમાં કોઈ સ્ટાફ નથી, દવાઓ નથી, એ ઊભા કરેલા અમારા કોંગ્રેસના છે. એમાં ફરી વખત ડૉક્ટરોની નિમણૂક કરશું, યોગ્ય દવાઓ આપશું. એવી જ રીતે દરેક ગામની અંદર પ્રાથમિક શાળાઓ છે, એ શાળાઓ અત્યારે ગંઢેર હાલતમાં છે, નથી ત્યાં શિક્ષકો પૂરતા કે નથી ત્યાં કોઈ બાળકોને મળે એવી કોઈ પાણીની કે બધી સુવિધાઓ, એ અમે કરશું. રોડ રસ્તાઓ તમામ જગ્યાએ કોંગ્રેસે ગામડા સુધી પહોંચાડેલા છે 27 વર્ષ પહેલાં, એને આજે બદતર હાલતમાં છે. મોટા મોટા ખાડા રોડમાં છે, એક રોડ ખાડામાં છે એ પણ ખબર નથી, તો એમનો અમે વિકાસ કરશું. અમે અમારી ધરોહર છે અમે ઊભી કરી છે, એને અમે પાછી પુનરોદ્ધાર જાળવણી કરશું. અત્યારે અમે ડેમ જે બનાવેલા છે એ ડેમ પણ અત્યારે ખૂબ ખંડેર હાલતમાં છે, એમને પણ અમે પાછા જીર્ણોદ્ધાર કરી અને વધારેમાં વધારે સારા બનાવશું. એમને લોકોને વાત કરી, તમે શું કહેશો વડીલ? પછી એમને હું મળીશ. આમ આદમી પાર્ટી, આપણે દિલ્હી અને પંજાબની વાત નથી કરવી, આપણે મેઇન વિસાવદરની. વિસાવદરની લોકોને સંતોષકારક એને ધારાસભ્ય મળે તો તમે શું કરશો વિસાવદર માટે? અમારે પાર્ટીમાં અગાઉથી જ અહીંની જે સમસ્યાઓ છે એ મંગાવી લીધી છે, ઘણી સમસ્યાઓ અમે મોકલી આપી છે, જેમાંની એક અહીંયા નાની પિંડાખાઈ કાનાવડલા સિંચાઈ યોજના જે 1995 વખતથી કાગળ ઉપર છે એ મુદ્દો પણ અમે મોકલી દીધો છે. એવી જ રીતે ઉમરાળા સિંચાઈ યોજના છે એ મુદ્દો મોકલી દીધો છે. બીજો વિસાવદર પ્રોપરનો અને આસપાસનો જો પ્રશ્ન કોઈ હોય તો વિસાવદરથી સાસણનો જે રસ્તો છે બહુ જૂનો ગંભીર પ્રશ્ન છે, એ મુદ્દાઓ પણ મૂકી દીધા છે. અમુક ટ્રેનોના મુદ્દા તો ઠીક છે કેન્દ્રના લેવલે, પણ એને અમે આંદોલન કરીને લઈ આવ્યું. બીજો જે કાંઈ આ ખેતી પ્રધાન દેશ છે, એટલે ખેતી વિસાવદર વિધાનસભાનું મુખ્ય જે કાંઈ બિઝનેસ છે એ વધારે પડતા ખેડૂતો છે, તો એના માટે જે આ સિંચાઈની જે છે એ પ્રશ્નો અમે અગાઉથી અમારી સરકાર બનતાની સાથે અમારો ધારાસભ્ય છે એને અગાઉથી જે કાંઈ છે એ આયોજન થઈ ગયું. મિત્રો, આશા રાખી કે જે વાયદા થાય પૂરા થાય, પણ હું કોમનમેન કેસ પાસે જઈશ, NCPમાં છે. આપણે આમ જનતાને હોય તો મને બોલાવો, અહીંયાના લોકલ સ્થાનિક નાગરિકો હોય એમને મારે મળવું છે કે આપણે ધારાસભ્ય કેવા હોવા જોઈએ, કઈ પ્રકારનો વિકાસ થવો જોઈએ, આપણા ધારાસભ્ય આવનાર કેવા હોવા જોઈએ? ધારાસભ્યો તો સારા હોવા જોઈએ. પછી આ રોડ રસ્તાની વાત આવે છે તો ચાલુ વરસાદે રોડ થાય છે, 70-70 લાખ રૂપિયાના ખર્ચે બને છે. નગરપાલિકામાં જઈએ છીએ સાહેબ, પૂછીએ છીએ બધાને તો કે ભાઈ કોઈ જવાબ મળતો નથી. બીજી શું ખૂટતી છે? રોડ, ગટર, પછી શિક્ષણ, આરોગ્ય, તમારી શું માંગ છે? માંગમાં તો જો આરોગ્યની માંગ છે હોતે, શિક્ષકે છે નહીં, શિક્ષણ અહીંયા સંખ્યા નથી, એનું કારણ શું છે? શિક્ષણ નથી. અને રોડ રસ્તાની બાબતોમાં ચાલુ વરસાદે રોડ બને છે, ટૂંકમાં ચાલુ વરસાદે ન બનવા જોઈએ, 100% પાણીના હિસાબે તૂટી જાય. આરોગ્યની દ્રષ્ટિએ જોવા જાય તો શું માંગ છે તમારી? રોજગારીને લઈને શું માંગ છે? શું થવું જોઈએ રોજગારીને લઈને? વિકાસ વિસાવદરને કેટલી મળવી જોઈએ રોજગારી? શું કહેશો બાપુ? રોજગારીનો રોજગારી છે જ નહીં. 50 માણસને શું કરવું જોઈએ એના માટે? 50 માણસને કાયમી રોજગારી મળે એવો કોઈ ઉદ્યોગ જ નથી.
એવો કોઈ ઉદ્યોગ નથી, એના માટે શું વિચારવું જોઈએ? ઉભો કરવો જોઈએ, ઉદ્યોગ લાવવો જોઈએ. ખેતીની દ્રષ્ટિએ જોવા જાય તો ખેડૂતની વાત કરવામાં આવે છે કે ખેડૂત અત્યારે ક્યાંક ને ક્યાંક ખેડૂતનો પણ વિકાસ થયો છે. ખેડૂત તો હું પાછો ખેડૂત નથી એટલે મને બહુ ખબર નથી એની. તમે ખેડૂત નથી? વાહ, ખેડૂત નથી. શું કહેશો વડીલા? અહીંયા વિકાસના નામે સાવ મીંડું છે. બરોબર, રોડ રસ્તા છે નહીં. આ 1999 થી સાંભળું છું કે બ્રોડગેજ લાઈન થશે. હજી કાંઈ બ્રોડગેજના કંઈ હજી પતા નથી. બસ સ્ટેન્ડ હજી ડેપો બનવાનો હતો, ડેપો ન બન્યો. બીજી શું શું સમસ્યા છે? આજે મેં શિક્ષણની વાત પૂરું, આરોગ્યની સુવિધા નથી પૂરી. અત્યારે ત્રણની સુવિધા કોંગ્રેસ સરકારે કાઢેલી છે. આ ભાજપ વાળા એમ કે અમે કાઢેલી છે, અમે કાઢેલી. વાહ વાહ, એની યોજનાઓ બહાર પાડ્યા કરે, યોજનાઓ બહાર પાડ્યા કરે, પણ મળે તો છે ને? અત્યારે શું મળે? એક સ્વાર્થ તો આવે જ છે. એ તો કોઈ સામાન્ય માણસ માટે છે. બીજી શું એવી ખૂટતી કડી છે? શું કહેવા માંગશો? તમને ભરોસો છે કે હવે તમને પ્રજાને ઘણા બધા લોકો એમ કહેતા અમને વિશ્વાસ ઉઠી ગયો કે વાયદા કરે પણ તું જે ધારાસભ્ય આવે કામ નથી કરતા? જો સાહેબ, મારી પ્રશ્ન હું એવો છે કે ધારાસભ્ય કોઈ પણ હોય, કોઈ પણ પાર્ટીનો હોય, હું એમ નથી કહેતો આમ આદમી હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, પણ પ્રજાનું સુખી માટે છે ને કામ કરવું જરૂરી છે. પ્રજાનું પ્રતિનિધિત્વ છે, લોકો ખોબલે ને ધોબલે મત આપે છે, ત્યારે મારે ગૌચરનો પ્રશ્ન છે. કારણ કે એને લેન્ડ ગ્રેબીના ગુના દાખલ કર્યા છે, ગૌચર મળ્યું છે. મેં વાત કરીને કે લોકો કહેતા હોય કે ઢોરોનો બહુ ત્રાસ છે, એટલે બે પગાનો નહીં ચાર પગાનો ત્રાસ છે. જો ગૌચર મળી જાય ને તો કદાચ આ રખડતા ઢોર છે એની જગ્યા ઉપર પહોંચી જાય. શું કહેશો વડીલ? ગૌચર ખુલ્લું જ નથી કરાવી શકતા લોકો. એના માટે શું કરવું જોઈએ? એના માટે અમે અરજી કરી લેન્ડ ગ્રેબિંગ ને બધી, કલેક્ટરે આદેશ કરી દીધો. કેટલી ગૌચર હશે? બારસો વીઘા. બારસો વીઘા, એના માટે કેટલી લડત ચાલુ છે તમારે? એ 3 વર્ષ ત્યાં લડું છું. હુકમ બધાય થઈ ગયા છે, કોઈ ખાલી નથી કરાવી શકતો. અમલવારી નથી થતી. મામલતદાર ખાલી કરાવવા આવે તો દબાણ કરતા એને ગાયરું દઈને કાઢી મૂકે. વિડીયો હોતે વાયરલ થયો 3 દિવસ પહેલાનો. વિડીયો સોતે વાયરલ થયો છતાંય કાયદેસર કાર્યવાહી કરવામાં નથી આવતી. એટલે મિત્રો, આ લોકોની પ્રાથમિક સુવિધા અમે વારે ઘડીએ કહેતા હોઈએ છીએ કે મા ન્યૂઝ કોઈ પણ પક્ષની તરફેણ નથી કરતું. અન્ય ઘણા બધા પક્ષો આવશે તમારી પાસે, તમને ઘણા બધી વિકાસની વાતો કરશે, ઘણું બધું આપવાનું વાતો કરશે, પરંતુ આપણે નક્કી કરવાનું છે કે આપણો વિશ્વાસુ ધારાસભ્ય કેવા હોવા જોઈએ. કારણ કે આપણે એને ખોબલે ને ધોબલે 5 વર્ષ સુધી આપણે એને આપણી સેવા કરવા માટે મૂકી છીએ, પરંતુ ક્યાંક ને ક્યાંક અમુક ધારાસભ્યો દેખાતા નથી એટલે 100% દુઃખ થાય. પણ મિત્રો, આપણું ફરજ છે, આપણે કોઈ પણ નારાજગી રાખ્યા વગર જ્યારે પણ મતદાનની તારીખ જાહેર થાય ત્યારે આપ મતદાન અવશ્ય કરજો. મધુબેન સાથે નવીનગીરી સાથે અમારે અમારા કેશોદના જ છે અમારા રિપોર્ટર જગદીશભાઈ, અને જગદીશભાઈ સાથે અમારે સંજીવભાઈ મહેતા વિસાવદર, હરેશભાઈ મહેતા વિસાવદર, હું વિનોદ સાધુ, ગુજરાત.